નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે પ્રિલિમ્સ મેન્સનું લાસ્ટ ઇયરનું કટ ઓફ વિશે ફૂલ ડિટેલમાં સમજીશું અને જીપીએસસી પ્રિલિમ્સ મેન્સ અને ઇન્ટરવ્યૂ આ વખતે પાસ કરવી છે તો એ પણ જાણવું જરૂરી છે કે પ્રિલિમ્સ પાસ કરવા કેટલા માર્ક્સ લાવવા અને એવી જ રીતે મેન્સમાં પણ ટાર્ગેટ સ્કોર કેટલો રાખવો, એઝ વેલ એઝ ઇન્ટરવ્યૂમાં પણ ઇન્ટરવ્યૂમાં કેટલા માર્ક્સ લાવવા જેથી તમને એક ટાર્ગેટ સ્કોર મળે કે ચાલો ભાઈ પ્રિલિમ્સ 2021 પાસ કરવી છે તો આ છે આપણો ટાર્ગેટ સ્કોર અને આ માર્ક્સ લાવવાના જ છે, જેથી તમારો રસ્તો ક્લિયર થઈ જાય અને જેથી તમે યોગ્ય સ્ટ્રેટેજી લગાવી શકો કે આટલા માર્ક્સ લાવવા હું શું શું કરી શકું છું અને આટલા માર્ક્સ કેવી રીતે લાવી શકું છું. કહેવાનો મતલબ એટલો છે કે તમારે પ્રિલિમ્સ 2021 પાસ કરવી છે તો ટાર્ગેટ સ્કોર શું હોવો જોઈએ, મતલબ કે તમને કેટલા માર્ક્સ લાવવા જેથી કરીને તમે 2021ની પ્રિલિમ્સ ઇઝીલી પાસ કરી શકો. એવી જ રીતે મેન્સમાં પણ ટાર્ગેટ સ્કોર જોઈશું કે મેન્સ પાસ કરવી છે તો આપણે આ વખતે કેટલો ટાર્ગેટ સ્કોર હોવો જોઈએ, રાઈટ? અને આ બધું જ આપણે કટ ઓફ પ્રિવિયસ ઇયરના કટ ઓફને ધ્યાનમાં રાખીને જોઈશું. તો વિડીયો ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે તો પ્લીઝ વિડીયોને અંત સુધી જુઓ. તો મિત્રો, અહીંયા સૌથી પહેલાં તો આપણે કટ ઓફ વિશે જોઈશું કે પ્રિલિમ્સ મેન્સમાં કેટલું કટ ઓફ રહેતું, પછી લાસ્ટમાં આપણે ટાર્ગેટ સ્કોર નક્કી કરીશું કે કેટલો પ્રિલિમ્સમાં કેટલો ટાર્ગેટ સ્કોર રાખવો, કઈ કેટેગરી માટે કેટલો સ્કોર રાખવો, રાઈટ? એ આપણે લાસ્ટમાં જોઈશું. તો સૌથી પહેલાં પ્રિલિમ્સ એક્ઝામનું કટ ઓફ અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈશો. અહીંયા જીપીએસસી ક્લાસ 1-2 કટ ઓફ જોઈ શકો છો પ્રિલિમ્સનું. ઓકે, આપણે ક્લાસ 3ની વાત કરું છું કે જીપીએસસી ક્લાસ 3નો આપણે અલગથી વિડીયો બનાવીશું, કેમ કે એનું આખું કટ ઓફ અને એનું મેરિટ આખું અલગ જ એક્ઝામ થાય છે જીપીએસસી ક્લાસ 3ની, તમને ખબર જ હશે, રાઈટ? ઓકે, જીપીએસસી ક્લાસ 1-2 સેમ છે. ઓકે, તો અહીંયા કેટેગરી વાઇઝ તમે કટ ઓફ જોઈ શકો છો. તો અહીંયા કેટલું જનરલ મેલ માટે કેટલું રહેતું હતું, 139.6 રહ્યું હતું, જનરલ ફિમેલમાં 119 અને ઈડબ્લ્યુએસ મેલ 139. ઓકે, તો એમાં કેટલા કેન્ડિડેટ સિલેક્ટ થયા હતા લાસ્ટ ટાઈમ પ્રિલિમ્સ મેન્સ માટે કેટલા સિલેક્ટ થયા હતા, 755 મેલ ઓપન કેટેગરીમાંથી જે મેલ કેન્ડિડેટ છે એ 755, ફિમેલ છે એ 303 અને ઈડબ્લ્યુએસ મેલ એ 994 સિલેક્ટ થયા હતા. તમે વિડીયોને પોઝ કરીને આ ઓફિશિયલી જીપીએસસીની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ સ્ક્રીનશોટ લીધેલો છે મેં. ઓકે, તમે ગૂગલ પર કરીને તમે ચેક કરી શકો છો. ઓકે, તો એમાં ટોટલ પ્રિલિમ્સમાં ઓલ કેટેગરીની સાથે પ્રિલિમ્સ માટે કેટલા સિલેક્ટ થયા હતા, 3946 કેન્ડિડેટ સિલેક્ટ થયા હતા મેન્સ એક્ઝામ માટે. ઓકે, તમે અહીંયા વિડીયોને પોઝ કરીને તમે વધુ માહિતી મેળવી. તો આ તો આપણે કટ ઓફ વિશે જોયું કે પ્રિલિમ્સમાં કટ ઓફ કેટલું રહ્યું હતું, બધી જ કેટેગરીના કટ ઓફ તમે જોઈ લીધા. હવે આપણે આ વખતે જોઈએ કે 2021ની જે પ્રિલિમ્સ એક્ઝામ છે એને પાસ કરવા માટે આપણે કેટલો ટાર્ગેટ સ્કોર રાખવો જોઈએ. બધી જ કેટેગરી પ્રમાણે આપણે જોઈશું, કેમ કે તમે જોઈ શકો છો બધી જ કેટેગરીમાં મેરિટ અલગ અલગ રહે છે, ફિમેલનું કે અલગ હોય છે. ઓકે, તો આપણે એવી રીતે જોઈશું કે તમારે કેટલો સ્કોર રાખવો જોઈએ ટાર્ગેટ, બધી જ કેટેગરીના અલગ અલગ જોઈશું કે જનરલ મેલ માટે આટલો ટાર્ગેટ છે, જનરલ ફિમેલ માટે આટલો ટાર્ગેટ સ્કોર રાખીને તમારે પ્રિપેરેશન કરવાની છે જેથી કરીને તમને ખબર પડે કે મારે આટલા માર્ક્સ લાવવાના જ છે પ્રિલિમ્સ એક્ઝામ પાસ કરવી છે. ઓકે, પ્રિલિમ્સ પાસ કરીને મેન્સમાં જવું છે. ઓકે, તો વાત કરી લઈએ કે જનરલ મેલમાં, તો તમે અહીંયા જોઈ શકો છો જનરલ મેલમાં 139.6 રહ્યું હતું કટ ઓફ. તો સૌથી પહેલાં તો આપણે જનરલ મેલ કેન્ડિડેટ માટે જોઈ લઈએ કે એમના માટે સેફ સ્કોર કેટલો હોવો જોઈએ. તો આમ તો જોવા જાય તો જનરલ મેલમાં આ વખતે 140 યા 150ને ધારીને તમે તૈયારી કરો તો આરામથી તમારા ચાન્સીસ છે કે 2021ની જે પ્રિલિમ્સ છે એ ઇઝીલી ક્રેક કરી શકો. પરંતુ સેફ સ્કોરની વાત કરું કે જનરલ મેલ માટે કેટલો સેફ સ્કોર હોઈ શકે છે આ વખતે, તો 155થી વધારે એમ મને નથી લાગતું કે 155થી વધારે મેરિટ જઈ શકે છે જનરલ મેલનું. તો આ વખતે આપણે 155 સેફ સ્કોર ગણી શકાય છે જનરલ મેલમાં. અને એવી જ રીતે જનરલ ફિમેલની વાત કરું કે જનરલ ફિમેલ કેન્ડિડેટ માટે કેટલો, તો જનરલ ફિમેલની વાત કરું તો મિત્રો જનરલ ફિમેલ માટે 120 યા 125, બહુ તો 130, પરંતુ સેફ સ્કોરની વાત કરું તો સેફ સ્કોર તમારો 140થી મને વધારે નથી લાગતું કે જનરલ ફિમેલમાં મેરિટ જઈ શકે છે. ઓકે, 140 એ સેફ સ્કોર છે, પરંતુ 120-125 મેરિટ અટકી શકે છે 90%, પરંતુ સેફ સ્કોર આપણો 140 રાખવાનો અને એ પ્રમાણે તૈયારી કરવાની છે. ઓકે, ઈડબ્લ્યુએસ મેલ માટે જોઈએ કે ઈડબ્લ્યુએસ મેલ માટે કેટલું હોઈ શકે છે, તો એમાં 140-155, પરંતુ 155 એ તમારો સેફ સ્કોર હશે, 155 એ સેફ સ્કોર છે. આને ધારીને તમે તૈયારી કરી શકો છો. અને મિત્રો, આ જે સેફ સ્કોર કહો છો 90% બની શકે છે તમારું આનાથી મેરિટ, મને નથી લાગતું કે આનાથી મેરિટ વધારે જાય. જે તમને સેફ સ્કોર જો કહું છું એનાથી વધારે મને નથી લાગતું કે મેરિટ આ વખતે 2021માં જાય. ઓકે, પરંતુ પછી પેપર ઉપર ડિપેન્ડ કરે છે કે પેપર કેવું પૂછાય છે, રાઈટ? પેપર હાર્ડ પૂછી તો મેરિટ
આનાથી પણ ઓછું થઈ શકે છે, રાઈટ? થઈ શકે છે કે 155 જે મેરિટ અટકે છે, હું કહું છું એ હોઈ શકે છે 130-140 પણ અટકી શકે, રાઈટ? અને પેપર ઇઝી નીકળે તો 155 શું 165 પણ મેરિટ જઈ શકે, પરંતુ મને 90% લાગે છે 155 મેરિટ ના વધવું જોઈએ. ઓકે, આગળ જોઈએ તો AWS ફિમેલ કેન્ડિડેટ માટે જોઈ લઈએ કે એમાં કેટલું હોઈ શકે છે સેફ સ્કોર. ઓકે, તો અહીંયા તમે જનરલ AWS ફિમેલની વાત કરું તો એમાં પણ 150 આપણે સેફ સ્કોર ગણી શકાય કે 150 AWS ફિમેલ. ઓકે, મોસ્ટલી વાત કરું તો તમારો કોમન સ્કોર કહું બધી જ કેટેગરીને ધ્યાનમાં રાખતા 160 વધારે તમારો બધી જ કેટેગરીને જોઈએ તો 160 વધારે તમારો સેફ સ્કોર ન હોવો જોઈએ. પ્રિલિમ્સમાં તમારો ટાર્ગેટ સ્કોરની વાત કરું ઓલ ઓવર કેટેગરીમાં તો 160 હોવો જોઈએ, 160 વધારે મેરિટ નહીં જાય પ્રિલિમ્સમાં 2021. ઓકે, તો તમારો ટાર્ગેટ સ્કોર 160 છે. હવે ST ફિમેલ અને ST મેલની વાત કરી લઈએ, કેમ કે અહીંયા તો બધાનું સેમ જ છે કે તમારો 150-160 ટાર્ગેટ સ્કોર હોવો જોઈએ. ST મેલ અને ST ફિમેલની વાત કરી લઈએ લાસ્ટમાં, તો એમનો ટાર્ગેટ સ્કોરની વાત કરું તો 145 યા 150, 150 ઇનફ છે. 145 એમ તો જોઈએ તો 145 એ એમનો ટાર્ગેટ સ્કોર છે. કેમ કે એમ તો ST ફિમેલમાં સ્કોર કેટલો હોવો જોઈએ સેફ સ્કોર, તો એમનો 140-135 હશે એમનો સેફ સ્કોર હશે. ઓકે, તો આ તમારો પ્રિલિમ્સનો સેફ સ્કોરની વાત કરીએ કે તમારે 160 ટાર્ગેટ રાખીને તમારે તૈયારી કરવાની છે, અને ST મેલ અને ST ફિમેલમાં 135 અને 140-145 એ તમારો સેફ સ્કોર હોઈ શકે છે. તો મિત્રો, અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આપણું જે ટાર્ગેટ સ્કોર કેટલા હતા, 160. ઓકે, અને જે તમારું પ્રિલિમ્સ એક્ઝામ છે એ ટોટલ 400 માર્ક્સ છે, રાઈટ? ઓકે, તો હવે 160 મેં હાફ કરી દીધા છે, 80 અને 80, એટલે તમારે GS1 80 લાવવાના છે, GS2 80 લાવો તો આરામથી તમે 160 માર્ક્સ કવર કરી શકો છો, રાઈટ? ઓકે, હવે તમારે સ્ટ્રેટેજી બનાવવાની છે કે GS1 એવા કયા સબ્જેક્ટ છે જેમાં હું 80 માર્ક્સ કવર કરી શકું. કેટલાક તમારા વીક સબ્જેક્ટ પણ હશે અને કેટલાક તમારા સ્ટ્રોંગ સબ્જેક્ટ પણ હશે જેમાં તમને સારું ફાવતું હશે, અને એવા કેટલાક સબ્જેક્ટ છે જે તમને ઓછા ફાવતા હોય. જે ઓછા ફાવે છે એની પર તમારે વધારે ધ્યાન આપવાનું છે, અને ગમે તે કરીને 80 માર્ક્સ તમારે GS1 કવર કરવાના જ છે. ઓકે, એવી જ રીતે GS2 પણ હશે તમારો વીક સબ્જેક્ટ અને સ્ટ્રોંગ સબ્જેક્ટ, એમાં પણ તમારો જે વીક સબ્જેક્ટ છે એની પર વધારે ધ્યાન આપવાનું છે, અને એમાં તમારે ટ્રાય કરવાનું છે કે GS2 પણ હું 80 માર્ક્સ લાવું. એટલે કે તમને એક ટાર્ગેટ મતલબ સ્કોર કહી દો કે GS1 મારે 80 લાવવાના છે ગમે તે કરીને, અને GS2 મારે 80 લાવવાના છે ગમે તે કરીને. ઓકે, એ કયા સબ્જેક્ટમાંથી આવે છે, ક્યાંથી આવે છે, કંઈ એ તમારા ઉપર ડિપેન્ડ છે કે મને કયા સબ્જેક્ટ ફાવે છે અને કયા નથી ફાવતા. જે નથી ફાવતા એની પર વધારે ધ્યાન આપવાનું છે, રાઈટ? જેથી કરીને એક માર્ક્સ પણ ન જાય. ઓકે, તો આ તમારા પ્રિલિમ્સ એક્ઝામની વાત કરી કે પ્રિલિમ્સમાં તમારો આ પ્રમાણે કંઈક સ્ટ્રેટેજી બનાવવી જોઈએ કે 160 માર્ક્સ મારે કેવી રીતે લાવવો જોઈએ. ઓકે, મને નથી લાગતું 160 વધારે મેરિટ જાય, કેમ કે તમે જોઈ શકો લાસ્ટ યરમાં 140-150 તો ઓછું જ મેરિટ રહ્યું છે. આ વખતે આપણે 160 ધારે, મને તો 150 જ લાગે, 150-155 વધારે મેરિટ ના જોવું જોઈએ પ્રિલિમ્સમાં. ઓકે, પરંતુ પેપર ઉપર ડિપેન્ડ કરે છે, તમે પણ સમજી શકો છો કે બધું પેપર ઉપર ડિપેન્ડ કરે છે કે પેપર કેવા પ્રકારનું પૂછાય છે. ઓકે, હવે વાત કરીએ આપણે મેન્સ એક્ઝામ ઉપર કે મેન્સનું કટ ઓફ કેટલું રહ્યું હતું. તો મિત્રો, અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે મેન્સમાં કેટલું કટ ઓફ રહ્યું હતું. ઓકે, તો જનરલ મેલની વાત કરું તો જનરલ મેલમાં 452 રહ્યું હતું, 452.75. જનરલ ફિમેલમાં કેટલું રહ્યું હતું, 442.50 રહ્યું હતું. SCBC મેલમાં 445 રહ્યું હતું, 445.50. અને એવી જ રીતે ફિમેલમાં 434 રહ્યું હતું, SC મેલ 443, SC ફિમેલ 454, ST મેલ 393, ST ફિમેલ 381, અને ડિસેબલ કે પર્સન એ 423 રહ્યો હતો. ઓકે, તો હવે આમાં ટાર્ગેટ સ્કોરની વાત કરું કે મિત્રો આમાં કેવી રીતે તમારો ટાર્ગેટ સ્કોર રાખવો જોઈએ અને કેટલો હોવો જોઈએ. ઓકે, તો મિત્રો તમને ખબર હશે કે જે પોસ્ટ મળે છે આપણી, હવે જે તમારું છે, હવે પ્રિલિમ્સ એક્ઝામ હતી એ તો ખાલી ક્વોલિફાઈડ એક્ઝામ હતી, અહીંયા જ તમને નક્કી કરશે, અહીંયા તમે જેટલો સ્કોર વધારે કરશો એ તમારા સ્કોર તમારા માર્ક્સ નક્કી કરશે કે મને Class 1-2 ઓફિસર બનવાનું છે કે Class 2 ઓફિસર બનવાનું છે, રાઈટ? તમે જેટલા વધારે સ્કોર કરશો માર્ક્સ લાવશો એટલો પોસિબલ છે કે તમને Class 1 પોસ્ટ જ મળશે, પરંતુ જો એ પ્રમાણે તમારું મેરિટ રહેશે એ પ્રમાણે તમને પોસ્ટ મળશે. તમને ખબર હશે કે Class 1-2 મેરિટ, Class 1 માટેની જે પોસ્ટ છે એનું મેરિટ હાઈ રહે છે, કેમ કે એમાં કેટલી પોસ્ટ છે, 15 DY કલેક્ટરની 15 છે, DY SPની આઈ થિંક
20 કે 40 પોસ્ટ છે, રાઈટ? એટલે કે તમને પોસ્ટ આમાં ઘણી ઓછી મળશે, ઓકે? એટલે મેરિટ પણ વધારે જાય છે ક્લાસ વનમાં, ઓકે? ગઈ વખતે ક્લાસ વનની જે પોસ્ટ હતી એમાં 525 મેરિટ અટક્યું હતું ક્લાસ વન ડીવાય કલેક્ટર ડીવાય એસપી માટે, ઓકે? તો એ જેમના પર મેરિટ તો 452 હતું, પરંતુ ક્લાસ વનનું જે મેરિટ હતું એ 525 એ ડીવાય કલેક્ટરની પોસ્ટ મળી હતી, ઓકે? તો આ વખતેની વાત કરીએ તો મેરિટ આ વખતે તો આપણી ટેલિગ્રામ ચેનલ પર આના બંનેના સ્ક્રીનશોટ મૂકી જ દઈશ. તમારે જરૂર નહીં, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લીધી હશે તો તમને મળી જશે આ બંનેના ઇમેજ, ઓકે? તો જરૂર છે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ જરૂરથી ફોલો કરી દેજો. તો મિત્રો આ વખતે વાત કરીએ તો મિત્રો આ વખતે જે તમારું ક્લાસ વન ક્લાસ ટુની જે પોસ્ટ છે એમાં તમારે જરૂરથી 550 યા 560 સ્કોર જરૂરથી કરો જોઈએ. ક્લાસ વનની પોસ્ટ મેળવી છે, તમને ખબર જ છે કે ક્લાસ વન અને ક્લાસ ટુની પોસ્ટમાં પોસ્ટ પ્રમાણે તમારું મેરિટ થતું હોય છે, રાઈટ? આ ઓવરઓલ મેરિટ છે, અને પરંતુ જે તમારું ક્લાસ વન માટેનું મેરિટ એ 525 રહ્યું હતું લાસ્ટ ટાઈમ, તો આ વખતે તમે એ ધારી શકો છો કે 525 લાસ્ટ ટાઈમ રહ્યું હતું, ઓકે? તો આ વખતે આપણે 550 યા 555 ધારી તો આપણે ક્લાસ વન ઓફિસરની પોસ્ટ ઇઝીલી મળી જાય. ઓલ ઓવરની મેં આમ વાત કરું છું, કેટેગરી વાઇઝ વાત કરીશ તો વિડીયો ખૂબ લાંબો થઈ જશે, પરંતુ તમે 555 યા 550 ધારીઓ તૈયારી કરો તો તમે ઇઝીલી ક્લેક કરી શકો છો ક્લાસ વન, ઓકે? એ તમારે સ્ટ્રેટેજી લગાવવાની છે કે બધાની સ્ટ્રેટેજી અલગ અલગ હોય, કે બધાના સબ્જેક્ટ પણ અલગ અલગ હોય, કે મારા કયા સબ્જેક્ટમાં સ્ટ્રોંગ છું, કયા સબ્જેક્ટમાં વીક છું, એટલે સ્ટ્રેટેજી પોતાને લગાવવાની હોય, ઓકે? અને એ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે કે મારો ટાર્ગેટ સ્કોર આટલો છે અને આ પ્રમાણે મારે માર્ક્સ લાવવાના છે, ઓકે? ત્યાર પછી હવે લાસ્ટમાં આપણે ઇન્ટરવ્યૂની પણ વાત કરી લઈએ કે ઇન્ટરવ્યૂમાં આપણે કેટલા માર્ક્સ લાવવાના છે. તો મિત્રો ઇન્ટરવ્યૂની વાત કરું તો ઇન્ટરવ્યૂમાં એવું કંઈ હોતું નથી કે મારે આટલા માર્ક્સ જ પાસ થવું, પરંતુ હા 30 યા 40+ માર્ક્સ કરવા જરૂરી છે ઇન્ટરવ્યૂમાં. 30 યા 40 30+ 40, ઓકે, કરવા જરૂરી છે. કેમ કે તમારું જે મેરિટ છે એ ઇન્ટરવ્યૂ પ્લસ મેન્સ એક્ઝામનું થઈને તમારું મેરિટ બને છે. એટલે ઇન્ટરવ્યૂનું કંઈ અલગથી મેરિટ થતું નથી કે તમારા ઇન્ટરવ્યૂમાં આટલા માર્ક્સ હોય તો જ તમે પાસ, પરંતુ તમારું જે મેરિટ બને છે એ મેન્સ અને ઇન્ટરવ્યૂ બંનેના પ્લસ થઈને બને છે. હવે તમારા બંનેના પ્લસ થઈને માર્ક્સ 452 થાય જ નહીં તો તમને ઓબ્વિયસલી તમે સિલેક્ટ ક્યાંથી થવાના છો, રાઈટ? તમે ફેલ ગણાશો, ઓકે? એટલે તમારા સ્કોર હોવો જોઈએ કે મારે છે ને મેન્સ એક્ઝામમાં, ધારી લો કે મારા મેન્સ એક્ઝામમાં 400 માર્ક્સ આવ્યા, રાઈટ? 400 માર્ક્સ મેન્સ એક્ઝામ આવ્યા. હવે ઇન્ટરવ્યૂમાં તમારે 50 માર્ક્સ લાવવા પડે જેથી કરીને તમે મેરિટમાં આવી શકો. લાસ્ટ ટાઈમની વાત કરું છું. તો બસ મિત્રો આજના વિડીયો પૂરતું આટલું જ. મળે નેક્સ્ટ વિડીયોમાં. જીપીએસસી ક્લાસ 3ના વિડીયો પણ આવો જ પ્રકારનો વિડીયો લઈને આવીશ. કોમેન્ટ વધુ કરજો તો જરૂરથી એ વિડીયો પણ જલ્દી લઈને આવીશ, ઓકે? આવા જ પ્રકારનો, ઓકે? કે જીપીએસસી ડીવાયએસઓ ડીવાય મામલતદારની પાસ કરવી છે તો કેટલા માર્ક્સ અને કેટલો ટાર્ગેટ સ્કોર રાખવો જોઈએ, ઓકે? તો મળે નેક્સ્ટ વિડીયોમાં. આજના વિડીયો પૂરતું આટલું જ.